શ્રીકૃષ્ણ ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ગિરિરાજ ધરણ કી જય. ગોવર્ધન નાથ કી જય. શ્રી રામ નામ મહારાજ કી જય. અખંડ હરિનામ સંકીર્તન મહાયજ્ઞ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાશ્મીરી બાબા કી જય. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ કી જય. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજ કી જય. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પુનિત મહારાજ કી જય. પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા કી જય. પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા કી જય. શ્રી વાસરા દાદા કી જય. આશાપુરા માત કી જય. સબ સંતન કી જય. સબ ભક્તન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. જગત જન જાનકી માત કી જય. જગદંબે માત કી જય. માતા પિતા કી જય. ભાગવત ભગવાન કી જય. આજ કે આનંદ કી જય. આનંદ કરાને વાલે કી જય. ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. રામ પાંચ બાંધ ઉતરે
રામ પાજ બાંધવું રે ઉદ ગયો હનુમાન ગુરુ અમારા ગારુડી અમારા પર કીધી મહે એને મોરા બતાવ્યા રામ નામ ના ઉતાર્યા અમારા જે એને મોરા બતાવ્યા યમને મરમ ના ઉતાર્યા મારા જે આવી રામ નામ કી ઔષધિ કોઈ ખરી રીત સે ખાય હે રામ Thank you.
ભાગ્યા પછી એને હૈયે હરખ નો માય માટે સબરી કે જૂઠે દેર તું ખાયે રૂપ મે આયા રઘુપતિ રાઘવ
હવે રઘુપતિ રાઘવ રઘુપતિ રાઘવ રાજા રામ શ્રી રામ જય રામ જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ શ્રી રામ જય રામ જય જય રામ અહલ્યા ઉગારી મીરાબાઈ તારી અહલ્યા ઉગારી મીરાબાઈ તારી અહલ્યા ઉગારી મીરા અમરધામ યા સુખ અને દુઃખ નું નામ નથી બાપ. આ સુખ અને દુઃખ ના આટા ફેરામાંથી મારે તમારે બચવું હોય તો ભગવાન ના નામ નો આશ્રય કરીએ બાપ, ભગવાનની કથાનો આશ્રય કરીએ, સંતો વાણી સાંભળીએ અને એમાંથી હું ને તમે જીવનમાં મારું તમારું જીવન બનાવીએ અને એમાંથી જેમ ગંગા સતી મને તમને કહે છે કે હરખને શોકની જે હે ના આવે હેડકી પાનબા મને પણ હમણાં જ હમણાં ચમકારો થયો કે હરખ ને શોખ ની જે વાત છે, સુખ અને દુઃખ ની જે વાત છે, લાખો વર્ષ જની માં મરે મૈરા જની માં મૈરા, પણ હરખ ને શોખ ની હેડકી ના આવે એને આઠે પોરે આનંદ ની વાત તો હવે મને ખબર પડી કે આપણે મારે તમારા આનંદમાં જવાનું છે. આ સુખ ને દુઃખ ના આટા ફેરા 84 લાખ ફેરા વરી પાછા ફરવા પડે છે, પણ હું તમે એકવાર આનંદમાં પ્રવેશ કરી લે ગંગા સતી એમ કહે છે કે સુખ ને દુઃખ માંથી હવે નીકળી જાઓ
એની હેડકી કાઢી નાખો એક પછી એક પછી એક. સુખ ને દુઃખ ઘણા છે, પણ વારા પરથી ભગવાન નું નામ નો આશ્રય લઈ ભજન કરી, સેવા કરી, આવા સત્કાર્યો કરીએ. છેટ વિદેશથી કેશવાલા પરિવાર પધાર્યા હોય અને આજે ભારતના આંગણે, રાણાવાવને આંગણે, મેર સમાજની વાડીમાં જ્યારે ભાગવત સપ્તાહનું આયોજન હોય બાપ, અને આટલા બધા માણસો એમાં ભક્તિભાવમાં લીન થઈ ગયા હોય, તો એકવાર કેશવાલા પરિવારને જોરદાર તાળીઓથી વધાવીએ, વંદન કરીએ કે આવું રૂડું કાર્ય આપણે રાણાવાવમાં કરેલું. તો મારો કહેવાનો અર્થ એક જ છે કે નામ સે પાવો અમરધામ. અમરધામ એટલે આનંદ, મને તમને મજા જ આવે રાખે એવું સ્થાન છે. પણ એ મજા ક્યારે આવે? નામ સે પાવો અમરધામ, તો એ અમરધામ પદ પ્રાપ્ત કરવા માટે મારે તમારા ભગવાનના નામનો આશ્રય લેવો પડે. તો આવો બે મિનિટ મારી સાથે તાળી પાડી અને એવી ધૂન જમાવી દો, પછી આપણે રામ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી જે અમારી પ્રખ્યાત ધૂન છે એ આપણે શરૂ કરીએ. પણ બે મિનિટ જોરદાર તાલી. શ્રી રામ જય રામ જય જય રામ, મકાન વગર ની બારી નકામી, અરે ખીચડી સાવ ખારી નકામી, એમ રામ નામ વગર ની આ જિંદગી સારી નકામી. મહંત વગર ની મઢી નકામી, આ પ્રભુદાસ બાપુ તબલા મોઢવાડા થી બજારે છે, એમને જોરદાર તાળીઓ બજાવો તબલાના તરવરા. મહંત વગર ની મઢી નકામી, નો હળદર વગર ની કઢી નકામી, એ ખીચડી સાવ ખારી નકામી. મહંત વગર ની મઢી નકામી, હળદર વગર ની કઢી નકામી, અરે વહુ સમજે નહીં તો સાસુ વઢી નકામી, એમ રામ નામ વગર ની 21મી સદી નકામી. શ્રી રામ જય રામ જય રામ, ઢોલક ના ધીંગાણા તમારી મોજ અમને કરાવો. મારા હૃદયમાં ઠસતી નથી,
ફસતી નથી, કારણ કે આ ભક્તો થી બીજાને મન સસ્તી નથી. અરે સસ્તી નથી કારણ કે માન વિના જીવનમાં મસ્તી નથી. અને એ મસ્તી મારે તમારે જોવી હોય તો દિલીપભાઈ સિંગરખાને કેવું પડે હો બાપ, તમારે તમારી મસ્તી જોઈ છે તેવા બેન્જોના જેને કહેવાય ને બેતાજ બાદશાહ છે પોરબંદરના વિસ્તારમાંથી વધારે છે. તો આપણે એને વિનંતી કરીએ તમારા બેન્જોની અમને મસ્તી બતાવો. દિલીપભાઈ સિંગ રખિયા, દિલીપભાઈ સિંગ રખિયા, દિલીપભાઈ સિંગ રખિયા. ભોજન સરસ હોય પણ એક મીઠું ન હોય તો ભોજન બરોબર જામે નહીં, એવા અમારા મંજીરાના માણીકર અર્જુનભાઈ એમને પણ જોરદાર તાળી બતાવો. મંજીરાના માણીકર અને આપણા વિસ્તારના એક અદ્ભુત કલાકાર મણિયારાના માણીકર, શું નામ? મૂળુભાઈ મોડુભાઈ બારોડ, જેઓ મણિયારામાં જબરજસ્ત નામ. આપણે એને એક મિનિટ યાદ કરીએ અને ભગવાનનું નામ સમર્પિત કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ. મારી પાછળ જે કોરસમાં ઝીલાવે છે શ્રીરામ જયરામ જય રામ, એના વગરે પણ અધૂરું છે, એવા કિશોરભાઈ અને અશોકભાઈ એમને બેને જોરદાર તાળી દુધાવો. શ્રીરામ જય રામ. તો મસ્તી વિના ના માનવીની કાયા કદી હસ્તી નથી. અરે મુજે મેરી મસ્તી કહાં લે કે આઈ, મુજે મેરી મસ્તી કહાં લે કે આઈ, મુજે મેરી મસ્તી કહાં લે કે આઈ, મુજે મેરી મસ્તી કહાં લે કે આઈ. જહાં મેરે અપને જે મેરી મસ્તી કહાં લે કે આઈ, જે મેરી મસ્તી કહાં લે કે આઈ. અને મને પણ આજે આવવાનો આનંદ આવતો હતો એનું એક જ કારણ. કયું કારણ તમે કહી દો, હાલો ગાઉં ભજન ગાઉં એમાંથી તમે પકડી પાડજો. હે 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 સોમનાથ મહાદેવ ઘોડિયા. બોલો પંચેશ્વર મહાદેવ કી, મહાદેવ કી.
સાઉન્ડ, જાણે મેં પહેલી વાર રામ નામ કે હીરે મોતી ગાયું હોય ને બાપ કાન બાપા, એવું લાગે છે આજે. માટે એક વાર જોરદાર તાળી દુભાવો કાન બાપુ ને પંચેશ્વર સાઉન્ડ બાપા જય હો. ઠાકોરજી તમને ખૂબ રાજી રાખે અને આખા પંથકમાં બધાને માઇક થી મોજ કરાવો એવા કાન બાપુને આપણે વંદન કરીએ. જય સિયારામ. ઓ મસ્તી વિનાના માનવીની કાયા કદી હસ્તી નથી, હસ્તી નથી એનું એક જ કારણ છે, આ જીભ પ્રભુ નામ ભજતી નથી. અને માથે તાલી ઉપર તાલી, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એક મિનિટ બધાને વિનંતી, બે આ ધૂજા કરીને શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જાણે એમ લાગવું જોઈએ આજે રાણા વાવમાં કેશવાલા પરિવાર ભાગવત સપ્તાહમાં રામધૂન નું આયોજન તો છે, પણ પેલા રામદેવ બાબા ના યોગા પણ થઈ ગયા. બે આ ધૂજા આજે હજારો માણસો લાઈવ ધૂરામધૂન આપણી સાંભળે છે એવા શિવ કૃપા સ્ટુડિયો દિનેશ બાપુ અને મુકેશ બાપુને પણ જોરદાર તાળીઓ દુધાવો. કારણ કે આજે ઘરે ઘરમાં સૂતા સૂતા, કોઈ ખાતા ખાતા, કોઈ વાતો કરતા કરતા, લાંબા ચાટિયા કરતા કરતા પણ જોતા હશે. પણ એમાં જાજુ ફોડ ન મળે, આપણે મળે એવું ફોડ એમાં ન મળે. હા, આ તો હાજરા હજુર માટે તમે તાળી પાડી એનામાં એક ગીત યાદ આવ્યું. અરે તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાળી ન હોય જો, તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાળી ન હોય જો, તાળી પાડો તો મારા રામ ની રામ ની રામ ની રે બીજી તાળી ન હોય જો, તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાળી ન હોય જો. હવે વાત બાપ, પણ જયારે કોઈ પણ મને તમને મળે તો એને કહી દેવાનું, હવે વાતો કરો તો મારા રામ ની રે બીજી વાતો ન હોય જો.
બચપણ બચપણ માં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય ગો બચપણ બચપણ માં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય ગો ચાર અવસ્થા સંતો આ કીર્તન માં બતાવે છે પહેલી અવસ્થા કેવી હતી બચપન બચપન માં ઘણો ફેર છે રે બચપન કોને કહેવાય જો બચપન બચપન માં ઘણો ફેર છે રે બચપન કોને કહેવાય જો બચપન માં બચપન માં બચપન માં પ્રહલાદજી ને રામ મળ્યા રે બચપન એને કહેવાય જો બચપન માં પ્રહલાદજી ને રામ મળ્યા રે બચપન એને કહેવાય જો જુવાન જુવાન માં ઘણો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો ગડપણ ગડપણ માં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણ ગડપણ માં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે ગડપણ એને કહેવાય જો મરણ મરણ માં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણ મરણ માં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણ માં જટાયુ ને રામ મળ્યા મરણ માં જટાયુ ને રામ મળ્યા રામ મળ્યા રામ મળ્યા રામ મળ્યા પણ મરણ માં જટાયું ને રામ ક્યારે મળ્યા જેને આખી જિંદગી રામ 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 આખી જિંદગી કામ કરતા કરતા ઉડતા ઉડતા આખું જેને કહેવાય ને એક સેકન્ડ ભગવાન વગર કામ બધું કરે પણ વચમાં કોઈ મોબાઈલ નહીં લેવાનો વોટ્સએપ નહીં કરવાનો કામ બધું કરવાનું શાકભાજી લેવા જવાનું નોકરી ધંધામાં જવાનું બધે જવાનું પણ ભગવાનનું નામ હારે રાખવાનું અને આ ભગવાનનું નામ તો તમે કોઈ પણ રાગમાં ગાઈ શકો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ લક્ષ્મણ બાપુ પણ યાદ આવે હો બાપુ અને આ ભજન નો એને રાગ બદલાયો છે કયો રાગ હતો હમ પરદેશી પંછી ફુસાફી આના હે સો જાયગા રેવું તમારી નગરી માં નહીં જબ લગ હે નાના પાણી હમ પરદેશી પંછી મુસાફિર સંતવાણીના અડાભેટ કલાકાર હો બાપ યાદ કરીએ તો આંખમાં આંસુ આવી જાય એવા લખમણ બાપુને આપણે વંદન કરીએ જય સિયારામ બાપા હવે મરણ મરણ માં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણ મરણ માં ઘણો ફેર છે રે મરણ
ને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો રામ નામ કે હીરે મોતી, ગુરુ મહારાજે કૃપા કરી એક જ ગીત ગવડાયું અને ગામે ગામ અને ગલી ગલી દેશ વિદેશ ભગવાન નું નામ લઈએ એવા અમને આશીર્વાદ આપો. તો પ્રેમથી બધા એક મિનિટ જોરદાર તાલી બોલો, શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ કેશવાલા પરિવાર ભગવત સપ્તાહમાં બધા ઉભા થયા છે. તો હવે એક રાસ પણ લઈ લે પછી આપણે રામ નામ ગીરે મોદી. એ દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી હીરે.
સુધી મારો રામ છે રે, મારે બીજાનું શું કામ છે, ચંદ્ર નામ છે, રામચંદ્ર નામ છે, અયોધ્યા ધામ છે, અયોધ્યા ધામ છે, રામચંદ્ર નામ છે, રામચંદ્ર નામ છે, ધનુષ ધારી નો મારે સાથ છે રે, મારે બીજાનું શું કામ છે, સુધારી નો મારે સાથ છે રે, મારે બીજાનું શું કામ છે, સુધારી નો મારે સાથ છે રે, મારે બીજાનું શું કામ છે, પણ હવે અમને ઘરે જવું ગમતું નથી, હું કામ એ કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ફેર જવું ગમતો નથી, કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ફેર જવું ગમતો નથી, એ કાન રસિયો રૂપાડો રંગ રેલિયો
મારે માથે છે યમુનાજી ની હેલ રે, હેર જાવું ગમતો હું નથી. મારે માથે યમુનાજી હેલ રે, હેર જાવું ગમતો નથી. અમે ગાયો દોયા વિના આવ્યા, હેર જાવું ગમતો હું નથી. અમે ગાયો
સોઢાણા ના પ્રેમિક્ષુ મહારાજ ના બહુ કૃપા પાત્ર એવા નાથા ભગત ને જ્યારે રામ મંદિર ને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોય ત્યારે આજે અમને આ એક અંગોત્રી આપવામાં આવી છે. તો આપણે નાથા ભગત ને જ્યાં પ્રેમ ભિક્ષુ મહારાજ જે ધૂન બોલતા એ આપણે નાથા ભગત ને સંભળાવીએ. તો બધા પાછળ જણાવજો. ખો કેવાય મારા દ્વારિકા ના દેવની
ભોગલો આય મારા દ્વારિકા ના દેવની વાત જ નો તારામ વિસ્તારમ નારાયણ
વંદન હવે થોડી જ વારમાં આપણે રામ નામ કે હીરે મોતી મે બિખરાવો ગલી ગલી ની ધૂન આપણે શરૂ કરશું. ત્યાં સુધીમાં અમારા સાજિંદા મિત્રોને ચા પાણી પાઈ દો અને વરી પાછા બીજા રાઉન્ડમાં આપણે મોજ આવે, કારણ કે મોજમાં રહેવું બાપા મોજમાં રહેવું અને અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું, એવો ભાવ સાથે આપણે વરી પાછા થોડી જ વારમાં રામ નામ કે હીરે મોતી.